નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટમાં હું આપનું સ્વાગત કરું છું. આજની તારીખ છે 4 જાન્યુઆરી 2020 અને આજના કરંટ અફેર્સમાં જેટલા પણ મહત્વના પ્રશ્નો છે એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. અને હું તમને ખાસ કહીશ કે હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પર ક્લિક કરી બાજુમાં બેલ આકારનું જે ચિહ્ન છે એના પર ક્લિક કરી દો, જેથી તમને રોજ સવારે 6 અને 15 અમારું કરંટ અફેર્સ મળતું રહેશે. હવેથી મિત્રો, કરંટ અફેર્સના બે ભાગ પાડવામાં આવશે. એક છે પ્રશ્નોત્તરીવાળો અને બીજો છે વિસ્તૃત, બરાબર? તો આ બંને ભાગને વ્યવસ્થિત રીતે તમને સમજાવવા પૂરતા બનાવવામાં આવે છે. તો જોતા રહીજો અમારું કરંટ અફેર્સ ગુજરાતી પોસ્ટનું. ચાલો શરૂઆત કરીએ આપણે કરંટ અફેર્સની. તો સૌથી પહેલો પ્રશ્ન છે આજના કરંટ અફેર્સનો, તાજેતરમાં ગુજરાતના કયા પ્રવાસી સ્થળને સાયલેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો છે? તો સાચો જવાબ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને સાયલેન્ટ ઝોન તરીકે તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે. બીજો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશની રાજધાનીમાં અમેરિકા દ્વારા કરાયેલ હવાઈ હુમલામાં તે દેશના મેજર જનરલ કાસિમ સુલેમાની સહિત કુલ 8 વ્યક્તિઓના મોત થયા છે? તો સાચો જવાબ છે ઇરાક. ઇરાક દેશની રાજધાની છે બગદાદ. બગદાદમાં અમેરિકા દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને એ એર સ્ટ્રાઇકમાં મેજર જનરલ કાસિમ સુલેમાની સહિત 8 લોકોના મોત થયા છે. જોઈએ ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020નો આરંભ થયો છે એ કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે? તો અહીંયા આગળ આપણો સાચો જવાબ છે ગાંધીનગર ખાતે આ બિઝનેસ સમિટ છે, ગ્લોબલ પાટીદાર 2020 તેનો પ્રારંભ કરવામાં આવ્યો. જોઈએ ચોથો પ્રશ્ન છે, તાજેતરમાં કયા જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ પરિવાર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું? તો અહીંયા આગળ આપણો સાચો જવાબ છે મહેસાણાના પોલીસ અધિક્ષક મનીષસિંહ દ્વારા આ પોલીસ પરિવાર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચમો પ્રશ્ન છે, તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કયા શહેરના ભવ્ય વારસાને ફરી પ્રસ્થાપિત કરવા બંદરને ફરીથી જીવિત કરવાની જાહેરાત કરી છે? તો ભારતનું કયું આ જે શહેર છે આપણે વાત કરીએ ગુજરાતનું, તો એનો ભવ્ય વારસો જે છે એને પ્રસ્થાપિત કરવા માટે એના બંદરને ફરીથી જીવિત કરવાની જાહેરાત કરી છે. તો સાચો જવાબ છે ખંભાત, જેનું જૂનું નામ છે સ્તંભ તીર્થ, એના બંદરને ફરીથી જીવિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. છઠ્ઠો પ્રશ્ન છે, તાજેતરમાં 4 ગુજરાતીઓને રાષ્ટ્રપતિ સન્માન માટે બોલાવવામાં આવ્યા છે, એમાંના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો નીચે 5 નામ આપેલા છે. એક છે મિત્તલ પટેલ, બીજું છે હિમાંશુ પટેલ, ત્રીજું છે બિપ્લવ કેતન પોલ, ચોથું છે કરશનભાઈ પટેલ અને પાંચમું છે ઇસ્માઇલ ખત્રી. તો આમાંથી કયા 4 વ્યક્તિઓને રાષ્ટ્રપતિ સન્માન માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે? તો સાચા જવાબમાં આવશે મિત્તલ પટેલ, હિમાંશુ પટેલ, બિપ્લવ કેતન પોલ અને ઇસ્માઇલ ખત્રી. 1, 2, 3 અને 5. તો અહીંયા આગળ આપણો ક સાચો જવાબ છે. જોયા આગળ સાતમો પ્રશ્ન છે, તાજેતરમાં કેટલા વૈજ્ઞાનિકોને સ્વર્ણ જયંતિ ફેલોશિપ આપવામાં આવી છે? તો અહીંયા આગળ સાચો જવાબ છે 14 વૈજ્ઞાનિકોને આ સ્વર્ણ જયંતિ ફેલોશિપ આપવામાં આવી છે. જોયે આઠમો પ્રશ્ન છે, તાજેતરમાં KVIC દ્વારા ગુજરાતમાં તેનો પહેલો સિલ્ક પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યો? તો અહીંયા આગળ સાચો જવાબ છે સુરેન્દ્રનગરમાં KVIC દ્વારા તેનો પહેલો સિલ્ક પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે સિલ્ક પટોળા બનાવવા માટે ખૂબ જ મહત્વનું છે. આપણે પટોળા બનાવવા માટે કર્ણાટક અને પશ્ચિમ બંગાળથી સિલ્ક મંગાવી રહ્યા છે, જેના કારણે પટોળાનો ભાવ જે છે મોઘો છે, બરાબર? હવે આ સિલ્ક અહીંયા આગળ સુરેન્દ્રનગરમાંથી જ મળી રહેશે, ત્યાં આગળ બનાવવાનો સિલ્ક પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે KVIC દ્વારા. જોઈએ આગળ નવમો પ્રશ્ન છે, તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કઈ જગ્યાએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન બેંગ્લોર કર્ણાટક ખાતે કરવામાં આવ્યું છે. જોયા આગળ આપણે દસમો પ્રશ્ન છે, દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન એટલે કે ડે નુલમ યોજના હેઠળ મહિલા સ્વસહાય જૂથો દ્વારા બનાવેલ ઉત્પાદનો વેચવા માટે ભારત સરકાર દ્વારા કઈ કંપની સાથે MOU કરવામાં આવ્યા છે? તો નીચે આપણને શોપિંગ વેબસાઇટો આપેલી છે, જે કંપનીઓ છે શોપિંગની,
બરાબર ઓનલાઈન એવી કઈ કંપની સાથે આ એમઓયુ કરવામાં આવે છે કે જેમાં ડે નુલમ યોજના હેઠળ જે મહિલાઓ સ્વ સહાય જૂથો દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદનો વેચવા માટે હસ્તાક્ષર કરવામાં આવે છે તો સાચો જવાબ છે ફ્લિપકાર્ટ સાથે આ એમઓયુ કરવામાં આવ્યા છે જોઈએ 11મો પ્રશ્ન છે કયા દેશ દ્વારા નવા વર્ષના પહેલા દિવસે સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે તો આનો સાચો જવાબ છે ભારત દ્વારા સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે જેમાં 67,385 બાળકોને જન્મ આપીને ભારત પ્રથમ ક્રમે રહ્યું છે જેનો આપણે જોઈએ તો આંકડાકીય માહિતી યુનિસેફ દ્વારા પૂરી પાડવામાં આવેલ છે તો 11મા પ્રશ્નમાં આવશે ભારતે રેકોર્ડ બનાવ્યો છે જેને વર્ષના પહેલા દિવસે 67,385 બાળકોને જન્મ આપીને પ્રથમ ક્રમ પર રહ્યું છે જોઈએ આગળનો 12મો પ્રશ્ન છે તાજેતરમાં કોને એનએમસી ના પહેલા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો નેશનલ મેડિકલ કમિશન એટલે કે આપણે જોઈએ કે રાષ્ટ્રીય તબીબી આયોગના પહેલા ચેરમેન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો એઇમ્સ દિલ્હીના પ્રોફેસર છે સુરેશચંદ્ર શર્મા જેમણે એનએમસીના પહેલા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તો મિત્રો આ હતા આપણા 12 પ્રશ્નો જે કરંટ અફેર્સમાં જોઈએ તો 4 જાન્યુઆરીના હતા મિત્રો હવે આજનો સવાલ છે તમારા માટે જેનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે તો પ્રશ્ન છે તાજેતરમાં જી બબીતા રાયડુએ કોના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો છે ઓપ્શન એ સેબી ઓપ્શન બી ડીઆરડીઓ ઓપ્શન સી આરબીઆઈ ઓપ્શન ડી એફએ ટીએફ આમાંથી સાચો જવાબ જે હશે એ તમારે કમેન્ટ કરવાનો છે નીચે મિત્રો જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હું ખાસ કહી દઈશ કે તમે સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ આકારની જે ઘંટી છે એને દબાવી દો મિત્રો અમારા વિડીયો પસંદ આવતા હોય તો તમે લાઇક અને શેર કરી શકો છો